ઓકે. કોંગ્રેસ પક્ષ 138 વર્ષ જૂનો પક્ષ છે. ગાંધી બાપુ સરદાર સાહેબ નો આ પક્ષ છે. સત્ય સાથે ચાલનારો પક્ષ છે, એટલે સત્યમેવ જયતે પહેલા અમે સૂત્ર આપશું. કારણ કોંગ્રેસ હંમેશા નાના માણસનો, પછાત વર્ગનો અને મોટામાં તમામ લોકોને સાથે ચાલી રાખીને ચાલનારો પક્ષ છે. જ્યારે ભાજપ સરકાર દ્વારા ગેરલાયક મને ઠેરવવા, મારા સાથી કોર્પોરેટરને ઠેરવવામાં, ત્યારે પણ અમે સરકારને કહ્યું હતું કે આપ નિર્ણય ખોટો લઈ રહ્યા છો, પરંતુ સત્તાના મદમાં ભાજપને સારું લાગવા માટે તેના સચિવશ્રી દ્વારા જે ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એને અમે સ્પેશિયલ એપ્લિકેશન હાઈકોર્ટમાં કરી બે રીટ દાખલ કરી, 50 નંબર 49 નંબરની બે રીટ કોમલબેન અને મારી બંનેની. એક વર્ષ આ બે મહિના પછી અમને તેનું રિઝલ્ટ મળ્યું છે અને સત્યનો વિજય થયો છે. એટલે હું પહેલા તો માન્ય નામદાર હાઈકોર્ટનો અને જજ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે ન્યાયને ઉજાગર કરી અને સત્યને બહાર લાવવાની કોશિશ કરી અને અમને જજમેન્ટ આપ્યું. બંધારણની કલમ 226 મુજબ તેમને આપવામાં આવેલા અધિકારો નું તેમણે સ્પષ્ટપણે માનવું હતું એ પ્રમાણે રિઝલ્ટ આપ્યું છે. ગુજરાત હોય કે ભારત હોય, સમગ્ર દેશમાં આજે બીજેપીનું શાસન છે. લોકશાહીને ક્યાં મૂકી દીધી છે ખબર નથી હોતી એવું દેખાઈ રહ્યું હતું, અને શાસકો દ્વારા એવું થઈ રહ્યું છે ત્યારે તેમની ઉપર પણ બંધારણની જોગવાઈ મુજબ કોઈ બેઠેલું છે અને એ હાઈકોર્ટે ભાજપને ફરી એકવાર તમાચો માર્યો છે. પહેલા માર્યો તો આપને ખબર છે, ચૂંટણી ડિક્લેર કરી વોર્ડ નંબર 15માં ગમે તેમ કરી કોંગ્રેસના હાથમાંથી સત્તા લઈ લેવા માટેનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી પણ એવું બોલેલા કે 15 નંબરના વોર્ડના કાર્યકરો અને વસ્ત્રામ સાગર છે કોંગ્રેસની આબરૂ રાખી, એ વાત ઉપર એમને દાજ હતી એટલા માટે બોલ્યા હતા અને ખોટો નિર્ણય પણ એટલા માટે જ લેવડાયો હતો, જેને માન્ય નામદાર હાઈકોર્ટે નકારી કાઢ્યો છે અને સ્પષ્ટ જોગવાઈ અને એમને જે આપેલા હુકમમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ક્યાંક આપનો નિર્ણય ખોટો છે, એટલા માટે આ બંને કાઉન્સિલરોને ફરી કાઉન્સિલર તરીકે ચાલુ રાખવા માટેનો માન્ય નામદાર હાઈકોર્ટે હુકમ કર્યો છે. એ હુકમની કોપી પણ અમે આપને આપીશું અને સરકારશ્રી દ્વારા જે જે સ્પોન્ડર છે, એટલે કે જે જે લોકો રિસ્પોન્ડેબલ છે એ લોકોને પણ કોપી મળી જશે. ના, મહેશભાઈ રાજપૂતે નહોતી કરી, પણ વિપુલ બુચ કરીને હતા વકીલ, એના દ્વારા થઈ છે. મહેશભાઈ રાજપૂત પક્ષ નથી કે વસરામ સાગરથી આ કોઈ પક્ષ નથી. પક્ષ હંમેશા કોઈ પણ રીત કરવી તો પક્ષ કરી શકે છે. મારી પિટિશન જે લોકો કરનાર છે એ તો આપ કે તો મહેશભાઈ, તો મહેશભાઈ કોઈ પક્ષ નથી એમાં એવું સ્પષ્ટતા છે. એને એક વ્યક્તિ હોદ્દો મળેલો વ્યક્તિ છે, ડેઝિગ્નેટર જેને કહેવાય, એવા વ્યક્તિ કોઈ બીજા ને સસ્પેન્ડ કરવાનો કરી શકે ને પક્ષ જ કરી શકે એવી સ્પષ્ટ આમાં ઉલ્લેખ છે હાઈકોર્ટના જજમેન્ટમાં.